તો ફ્રેન્ડ્સ, પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ECHMના બે પાર્ટ અપલોડ કરી ચૂક્યા છીએ એન્ડ હવે કેટલાક સ્ટુડન્ટ્સની ડિમાન્ડના લીધે આજે આપણે ફિઝિક્સના બે પાર્ટ અપલોડ કરવાના છીએ. એના પછી એક એક દિવસે દરેકે દરેક સબ્જેક્ટના પાર્ટ અપલોડ કરીશું. દરેક સબ્જેક્ટના બીજો જે પાર્ટ હશે, હવે આપણે બીજા પાર્ટમાં તમને બધી જ PDF ફાઇલ પ્રોવાઈડ કરી દઈશું. એટલે કોઈએ વારંવાર ક્વેશ્ચન ના પૂછવા કે સર PDF ફાઇલ ક્યારે મોકલશો. દરેક સબ્જેક્ટના સેકન્ડ પાર્ટના ડિસ્ક્રિપ્શનમાં તમને બધી જ PDF ફાઇલ જોવા મળશે. અને હવે દરરોજ આપણે બે પાર્ટ અપલોડ કરીશું એક સબ્જેક્ટના, એટલે કે ડેઇલી એક 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 સબ્જેક્ટના જે MCQના પાર્ટ છે એ આપણે અપલોડ કરતા જઈશું. બીજું કે જો કોઈ પણ ક્વેશ્ચનમાં કરેક્શન લાગતું હોય અને તમને નજરે પડતું હોય તો કોમેન્ટ અવશ્ય કરવી, કે જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ એને કરેક્શન કરી શકે. એટલે મિત્રો, કોમેન્ટ ચોક્કસથી વાંચતી રહેવી અને ડિસ્ક્રિપ્શન પણ ચોક્કસથી વાંચવું. તો સૌ પ્રથમ MCQની વાત કરીએ. નીચે આપેલા એકમોમાંથી કયો એકમ મૂળભૂત એકમ છે? તો તમને જોઈને જ ખ્યાલ આવશે કે આ બધા મૂળભૂત એકમ નથી, પરંતુ જે મીટર છે એ પોતે એક મૂળભૂત એકમ છે. ત્યાર પછી સાર્થક અંકોની સંખ્યા, તો ફર્સ્ટ ચેપ્ટરમાં આવા ટોટલ 8 થી 9 નિયમો આપેલા છે અને વિથ સોલ્યુશન પણ આ જે રકમો છે એ આપેલી છે. તે બધી એક સાથે જોઈ લેવાની કે જેથી સાર્થક અંકવાળો ક્વેશ્ચન આપણો પરફેક્ટ થઈ જાય. જ્યારે પણ આવી ઘાતમાં કોઈ રકમ હોય ત્યારે ફક્ત આપણે અહીંયા આપેલી ડિજિટ જ કન્સિડર કરીશું. આ એક એમાંનો નિયમ છે. એટલે કે આ જોતાં આપણે કહી શકીએ કે આ રકમમાં સાર્થક અંકોની સંખ્યા બે છે. ત્યાર પછી આ ડાયરેક્ટ મિત્રો સમ છે કે એક વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ 1 mm છે અને વર્નિયર સ્કેલ પર કુલ 20 વિભાગો છે, તો તેની લંબાશ, તેની લંબાશનું સૂત્ર, મતલબ મિત્રો આપણને ખબર છે કે એક વિભાગનું માપ ભાગ્યા તેની પરના કુલ વિભાગો, આ આપણે કરીશું તો આપણને ડાયરેક્ટ આ આન્સર મળી જશે 0.05 mm. ત્યાર પછી કાર્યનો SI એકમ, કાર્યનો SI એકમ મિત્રો જૂલ છે. ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિ પરથી તારવવામાં આવે છે, તો એવી રાશિઓને સાધિત રાશિઓ છે. એટલે કે આપણે કહી શકીએ કે સાધિત ભૌતિક રાશિને અન્ય ભૌતિક રાશિઓ પરથી તારવવામાં આવે હોય છે. ત્યાર પછી ઉર્જા અપોન સમય જો આપણે કરીએ તો આપણને પાવરનું સૂત્ર મળે છે, એટલે કે પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. એક વ્યક્તિ 6 કિલોમીટર પૂર્વ દિશામાં પ્રવાસ કરીને દક્ષિણ દિશામાં 8 કિલોમીટર પ્રવાસ કરે છે, તો તેનું સ્થાનાંતર કેટલું? મિત્રો, આ ક્વેશ્ચન જે છે એ તમે જાતે સોલ્વ કરશો તો તમને વધુ ખ્યાલ આવશે કે એક વ્યક્તિ 6 કિલોમીટર પૂર્વ દિશામાં જાય છે અને પૂર્વ દિશા પછી મિત્રો પશ્ચિમમાં નહીં પરંતુ 8 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે, તો આપણને ખબર છે કે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે 6 × 6 એટલે કે 6 નો વર્ગ થશે 64 અને 6 નો વર્ગ 36 અને 8 નો વર્ગ થશે 64. બંનેનો સરવાળો કરીએ તો થશે 100 અને એનું વર્ગમૂળ આવશે 10. મતલબ સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડિંગ પોઈન્ટ સુધીનું જ ડાયરેક્ટ જે ડિસ્ટન્સ માપીએ એને સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે, એ થશે 10 કિલોમીટર. નીચેનામાંથી કયું સાધન પાતરા વાયરની જાડાઈ માપવા માટે ઉપયોગી છે? તો મિત્રો, જ્યારે પાતરા વાયરની જાડાઈ માપવી હોય ત્યારે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ. ત્યાર પછીનો જે સમ છે કે 2 kg દર ધરાવતો પદાર્થ ગુરુત્વીય પ્રવેગ હેઠળ સ્થાયી અવસ્થાથી મુક્ત પતન કરવા દેવામાં આવે તો 2 સેકન્ડ જેટલો સમય પછી તેનો વેગ કેટલો થશે? મિત્ર, આ તમે એ ગુરુત્વ પ્રવેગનું જે સૂત્ર છે એ સૂત્ર એપ્લાય કરીને ગણી લેશો તો તમારો આન્સર આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. એમાં જીની વેલ્યુ લેવાની છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકચ્યુઅલીમાં જ્યારે તમે આ સમ ગણશો તો આ રકમની જ કિંમત મૂકવાની છે, આ બંને ઉડી જશે, એટલે જે ગુરુત્વ પ્રવેગ જેટલું મૂલ્ય છે એટલો જ આપણો આન્સર આવશે. ત્યાર પછી જો બાહ્ય બળ શૂન્ય હોય તો, જો મિત્રો બાહ્ય બળ જે બહારથી બળ આપવામાં આવે એ શૂન્ય હોય તો તેનો વેગ અચળ હોય.
ત્યારે ઘન પદાર્થની સપાટીઓ એકબીજા પર સરકતી હોય અથવા સરકવાનું વલણ ધરાવતી હોય ત્યારે બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ બળ લાગે. 5 કેજી દળની વસ્તુને 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરવા માટે કેટલું બળ આપવું પડશે? તો મિત્રો, એ બળ માટે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને આન્સર મળશે 15 ન્યૂટન જેટલું બળ આપવું. ત્યાર પછી વેગમાન. વેગમાન એટલે કે દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને વેગમાન મળશે. ત્યાર પછી એક દડાને ઉપર તરફ 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો ફરી પાછો જમીન સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? મિત્રો, જો આટલા વેગથી એને ફેંકવામાં આવે તો એ માટેનું જે સૂત્ર છે એ આપણે એપ્લાય કરીશું તો એનો આન્સર આવશે 5. મિત્રો, આ જે ઇક્વેશન્સ છે એનું સોલ્યુશન આપણે અહીંયા વિડીયોમાં એ માટે નથી કરતા કે ઇક્વેશન ક્યાંથી લખવા, એ થોડું ડિફિકલ્ટ છે. તો આના સૂત્રો તમે બુકમાંથી લખી અને આવા આન્સર મેળવી શકશો. તમારે જાતે જ એની પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને એનો આન્સર ફાઇન્ડ આઉટ કરતા આવડશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. તો મિત્રો, આ નિયમને આપણે ન્યૂટનનો પહેલો નિયમ કહીએ છીએ. જ્યારે એક ગતિ કરતી વસ અચાનક ઊભી રહે છે ત્યારે એક વ્યક્તિ આગળની દિશામાં ધક્કો અનુભવે છે, કારણ કે એવા જડત્વને ગતિક જડત્વ કહે છે. કેમ કે વ્યક્તિ ઓલરેડી ગતિમાં જ હોય છે, પરંતુ બસ જ્યારે અચાનક ઊભી રહી જાય તો એ વ્યક્તિ આગળ જવાના દિશામાં ગુણધર્મ ધરાવે છે અને એ જ છે આપણું ગતિક જડત્વ. ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળ એ કોઈ પણ પદાર્થના દળના કારણે હોય. એના પછી છે, નીચેનામાંથી કોનું જડત્વ સૌથી છે? તો મિત્રો, સાયકલનું જડત્વ સૌથી ઓછું હશે, કેમ કે તે વજનમાં સૌથી હલકી હોય. માઇક્રોમીટરની લમાશ શોધવાનું સૂત્ર, પેચ ભાગ્યા વર્તુળાકાર સ્કેલના કુલ વિભાગ. કાચ અને પાણીના અણુ વચ્ચે લાગતા બળને આશક્તિ બળ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેને આશક્તિ બળ કહે છે. ત્યાર પછી છે, નીચે આપેલા 4 તાર સમાન લંબાઈ અને લગભગ ડી વ્યાસ ધરાવે છે તો દરેક પર સમાન ભાર લટકાવતા કયા તારની લંબાઈમાં વધારો મહત્તમ થશે? જો મિત્રો, એ ડી વ્યાસ ધરાવતા હોય અને દરેક પર સમાન ભાર લટકાવવામાં આવે તો ડી બરાબર 1 mm જેટલો વધારો. ત્યાર પછી હુકનો નિયમ, એ મિત્રો સ્ટ્રેસ ઇન્ટુ ચલે છે સ્ટ્રેન, એના વડે અપાય છે. એટલે કે કોઈ પણ પદાર્થ પર ઉદ્ભવતું સ્ટ્રેસ તેના વડે ઉદ્ભવતા સ્ટ્રેનના બરાબર હોય. ત્યાર પછી પ્રવાહીનું નાનું ટીપું ખાલી જગ્યાના કારણે ગોળાકાર આકાર ધરાવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે પાણીની ઘટનાને કારણે પ્રવાહીનું જે નાનું ટીપું હોય એકદમ ગોળાકાર આકાર ધારે. સ્ટેશનરીમાં પ્રવાહીની ઊંચાઈ ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. તો મિત્રો, શેના પર આધાર રાખે છે? તો પ્રવાહીનો સ્પર્શ કોણ, પ્રવાહીની ઘનતા, ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે, વાતાવરણના દબાણ ઉપર. તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ અચળ રહેતો હોય તો તેના વહનને સ્થાયી વહન કહેવામાં આવે છે. ત્યારે જ્યારે વેગ અચળ હોય ત્યારે વાહકમાંથી પસાર થતો ઉષ્માનો જથ્થો એ કોના સપ્રમાણમાં હશે? તો કોઈ પણ વાહકમાંથી પસાર થતો ઉષ્મા જથ્થો એ વાહક તારની લંબાઈ ઉપર આધાર રાખે. મિત્રો, આમાં આ આન્સર આવી શકે છે કે વાહકમાંથી પસાર થતો ઉષ્માનો જથ્થો એ એના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. જોઈ લેવું મિત્રો, આ ક્વેશ્ચન થોડો ડાઉટફુલ લાગે છે. આ બંનેમાંથી કોઈ એક આન્સર 100%. ત્યાર પછી
100 અંશ સેલ્સિયસ તાપમાન ઇક્વલ ટુ કેટલા ફેરનહીટ થાય? તો 100 અંશ સેલ્સિયસ બરાબર 212 ફેરનહીટ. નીચે આપેલામાંથી કઈ રીતે સૂર્યની ઊર્જા પૃથ્વી છે? મિત્રો, વિકિરણ મારફતે સૂર્યની ઊર્જા પૃથ્વી પર પહોંચે. ત્યાર પછી આ ક્વેશ્ચન છે મિત્રો, એ ઇક્વેશન વાળો ક્વેશ્ચન છે. તો ઇક્વેશન વાળા ક્વેશ્ચન આપણે બુકમાંથી ફાઇન્ડ આઉટ કરી અને એને સોલ્વ કરીશું. વિકિરણના સારા શોષક સારા ઉત્સર્જકો હશે, એટલે કે સારું શોષણ કરી શકે વિકિરણનું એ હશે સારા ઉત્સર્જકો. ત્યાર પછી જ્યારે 100 અંશ સેલ્સિયસ ઉકળતા પાણીને ઉષ્મા આપવામાં આવે ત્યારે પાણીનું તાપમાન, એ વખતે મિત્રો પાણીના તાપમાન કોઈ જ ફેરફાર થતો નથી, કેમ કે પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે, એનાથી વધારે એના તાપમાન કોઈ જ ફરક પડશે. કોઈ પદાર્થ પર લાગતું બળ કે જે તેના આકારમાં ફેરફાર કરે છે, આવા બળને વિરૂપક બળ તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિબળનો એકમ અને દબાણનો એકમ સમાન હોય છે. તો પ્રતિબળ અને દબાણ આ બંનેના એકમો સમાન. ત્યાર પછી 100 ગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે, ગરમ કરવા માટે જરૂરી ઉષ્મા મિત્રો 100 કેલરી આપવી પડે. આ હકીકત છે કે 100 ગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ હોય તો તેને 100 કેલરી જેટલી ઉષ્મા જરૂરી છે. ત્યાર પછી છે, હવામાં ધ્વનિની તરંગ લંબાઈ 10 મીટર હોય તો તેની આવૃત્તિ હશે. તો મિત્રો, આવૃત્તિ અને તરંગ લંબાઈ વાળું જે સૂત્ર છે એ આપણે અહીંયા એપ્લાય કરીશું, તો એમાંથી તમને આ આન્સર મળી જશે. 330/10 એ કરીશું એટલે તમને જવાબ મળશે 30 સાયકલ્સ પ્રતિ સેકન્ડ. ત્યાર પછી નો ક્વેશ્ચન છે, લંબગત તરંગોમાં માધ્યમમાં કણોની દોલનની દિશા કઈ હોય છે? તો મિત્રો, જે લંબગત તરંગો હોય એમાં કણોના દોલનની દિશા પ્રસરણની દિશાથી લંબ દિશામાં હોય છે, અને એટલા માટે જ એ તરંગોને લંબગત તરંગો તરીકે ઓળખવામાં. તરલના ગોળાકાર પદાર્થને મુક્ત પતન કરાવતા અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય છે, આ વેગને ટર્મિનલ વેગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જો વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર ના કર્યો હોય તો એમને કરી દેવો, કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ વધુમાં વધુ MCQ તૈયાર કરીને સારામાં સારા માર્ક્સ મેળવી શકે. ત્યાર પછી તરંગ માટે આવૃત્તિ, વેગ અને તરંગ લંબાઈનો સંબંધ દર્શાવતું સૂત્ર. મિત્રો, હમણાં જ આપણે આ જે ક્વેશ્ચન હતો એનું સૂત્ર, આ જ સૂત્ર મૂકવાનું છે, તો આના પરથી તમને આન્સર મળી જશે કે આવૃત્તિ બરાબર વેગ ભાગ્યા તરંગ લંબાઈ. એની મદદથી તમે આ ક્વેશ્ચનનો આન્સર શોધી શકો. ત્યાર પછીની વાત કરીએ, અણુની સરેરાશ ગતિ ઉર્જા એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોઈ પણ અણુની સરેરાશ ગતિ ઉર્જા આ તાપમાન વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યાર પછીનો મોસ્ટ IMP ક્વેશ્ચન, કે શ્રાવ્ય ધ્વનિનો આવૃત્તિ ગારો ક્યાંથી ક્યાં સુધી હોય છે? તો 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધીનો આનો ગાળો હોય. ત્યાર પછી, જ્યારે બે સમાન આવૃત્તિ અને 2 મીટર કંપ વિસ્તાર ધરાવતા તરંગો એકબીજા પર સંપાત થાય તો પરિણામી શક્ય મહત્તમ કંપ વિસ્તાર 2 મીટર રોજ, કેમ કે બંનેની આવૃત્તિ સમાન છે અને 2 મીટર એનો કંપ વિસ્તાર છે, તો 2 મીટરથી વધુ કંપ વિસ્તાર છે નહીં, તો એનો મહત્તમ કંપ વિસ્તાર 2 મીટર. ધ્વનિ ખાલી જગ્યામાંથી પસાર થઈ શકતો નથી. મિત્રો, ધ્વનિ શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકતો. સોનોગ્રાફીમાં કયા તરંગોનો ઉપયોગ થાય છે? સોનોગ્રાફીમાં ક્ષ કિરણોનો ઉપયોગ થાય. ધ્વનિ શોષણ અંકનું મૂલ્ય ખુલ્લી બારી માટે સૌથી વધુ હોય. સફેદ પ્રકાશના કિરણનું તેના 7 રંગોમાં વિભાજન એટલે કે પ્રકાશનું પ્રવાહી અને વાયુમાં
ઉષ્માનું વહન નયનની પ્રક્રિયા દ્વારા થાય. ત્યાર પછી પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે વાંકું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સ્નેલના નિયમ મુજબ સાઇન આઈ અપોન સાઇન આર એનું હંમેશા અચળ કિંમત હોય છે. જે રેશિયો છે સાઇન આઈ અપોન સાઇન આરનો એ અચળ હોય છે. સાદા માઇક્રોસ્કોપમાં કયો લેન્સ હોય છે? તો સાદું જે માઇક્રોસ્કોપ હોય એમાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મિત્રો વક્રતા ત્રિજ્યા કહે છે. વસ્તુના પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર હોય એને વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે એક બહિર્ગોળ કેન્સની લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેનો પાવર કેટલો હશે? મિત્રો લેન્સના ફોકલ પાવરનું સૂત્ર પણ આપણે ભણી છીએ. એ સૂત્ર એપ્લાય કરશો તો તમને આ ડાયોપ્ટર એનો એકમ થાય છે, લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર, બે ડાયોપ્ટર જેટલો આન્સર. નીચે આપેલા પૈકી કયો પદાર્થ સંપૂર્ણ કાળા પદાર્થની સૌથી નજીક છે? તો મિત્રો આ ત્રણે ચારે ચાર ઓપ્શન જોઈએ તો જે કાળું પાટિયું છે એ સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ, એટલે કે સંપૂર્ણ કાળા પદાર્થ. ત્યાર પછી સામાન્ય રીતે થોભોની નિશાની માટે કયા રંગનો ઉપયોગ ધ્યાનમાં લેવામાં આવે છે? તો આપણને ખબર છે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. નીચે આપેલામાંથી પ્રકાશની કઈ ઘટનાને ઓપ્ટિકલ ફાઇબરમાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો મિત્રો આ જે ઓપ્ટિકલ ફાઇબર હોય છે એમાં પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં લેવાય છે. નેનો કણનો આકાર ખાલી જગ્યા નેનોમીટરના ક્રમનો હોય છે, 1 થી 100 નેનોમીટરના ક્રમનો હોય. એસટીએમનું પૂરું નામ શું છે? એસટીએમનું પૂરું નામ થશે મિત્રો સુપર ટનલિંગ માઇક્રોસ્કોપ. આ પણ એક મોસ્ટ આઈએમપી. મનુષ્ય માટે સુવ્યકત દ્રષ્ટિનું અંતર 25 સેન્ટીમીટર જેટલું હોય. ત્યાર પછી આ મિત્રો સમ છે, આ તમારે સૂત્રનો ઉપયોગ કરીને સોલ્વ કરવાનો. ત્યાર પછી બીટા કણ કેટલા પ્રકારના હોય છે? બીટાકણ મિત્રો બે પ્રકારના હોય છે. આલ્ફા કણ એ ખાલી જગ્યા છે, આલ્ફા કણ ધન વિદ્યુત ભાર ધરાવતા કણ. બીટાકણનું ઉત્સર્જન થવાથી ખાલી જગ્યાનું પ્રોટોનમાં રૂપાંતર થાય છે. જ્યારે બીટાકણ ઉત્સર્જન થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય. ગામા કણો એ વિદ્યુત ચુંબકીય તરંગો. મિત્રો આ ક્વેશ્ચન વારંવાર રિવિઝન કરશો તો જ આવડશે, જેથી મિનિમમ 2 થી 3 વાર આ વિડીયોને જોઈ લેવો, કાં તો ડાઉનલોડ કરી લેવો. આની PDF ફાઇલ હું તમને આના નેક્સ્ટ પાર્ટમાં ચોક્કસથી મોકલીશ. ત્યાં સુધીમાં એકવાર આ તમામે તમામ ક્વેશ્ચન લખી અને તૈયાર કરશો તો એ 3 વખત વાંચ્યાના બરાબર જ થશે. ત્યાર પછી છે આલ્ફા કિરણો હિલિયમના ન્યુક્લિયસ. રેડિયો એક્ટિવિટીનો એકમ ક્યુરી છે. મિત્રો એકમો ખાસ તૈયાર કરવા વારંવાર પૂછાય છે. ત્યાર પછી રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ જીવનકાળ 30 દિવસ હોય તો તે તત્વનું 75% વિઘટન થવા માટે કેટલો સમય લાગશે? તો મિત્રો આ બંને સૂત્રો આપેલા છે, અર્ધ જીવનકાળ સરેરાશ જીવનકાળ, એ સૂત્રો વાંચી લેવા તો તમને એક સાથે આવા ગમે તેટલા ક્વેશ્ચન પૂછાશે તો પણ તમે લખી શકો. ત્યાર પછી આ જે છે યુરેનિયમ 92-238માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો આમાં ન્યુટ્રોનની સંખ્યા 146. ત્યાર પછી નીચે આપેલા કયા કારણસર 2 કે વધુ ધનવીજભારિત પ્રોટોન એક સાથે એક ન્યુક્લિયસમાં રહી શકે છે? તો મિત્રો ન્યુક્લિયર બળ એના કારણે ધન વિદ્યુત ભાર ધરાવતા પ્રોટોન એક સાથે ન્યુક્લિયસમાં રહી શકે. 69. ન્યુટ્રોન અને પ્રોટોન સામાન્ય રીતે એને બોઝોન તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન, જ્યારે કોઈ રેડિયો એક્ટિવ પદાર્થમાંથી આલ્ફા કણ ઉત્સર્જિત થાય તો પદાર્થ પોતાના પરમાણુ ક્રમાંકમાં 1 નંબરનો ઘટાડો.
મિત્રો આ 70-70 એમસીક્યુ આપણે જવાબ સાથે આપેલા છે. ક્યાંક કોઈ ક્વેશ્ચનમાં બાય મિસ્ટેક ઉતાવળથી ભૂલચૂક થઈ હોય, જો તમને એનું કરેક્શન વિથ પ્રૂફ મળે તો ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ કરવી, કે જેથી આપણે અપડેટ કરી દઈએ, કે જેનાથી આપણો એક પણ એમસીક્યુ ભંગ પડવાના ચાન્સીસ બિલકુલ ઘટી જાય. મિત્રો જો વિડીયો જોવાના બાકી હોય તમારા ફ્રેન્ડ્સને તો એમને આ ચોક્કસથી શેર કરવાનો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો. બાકીના જેટલા પણ વિષય છે એ તમામે તમામ વિષયના વિડીયો ડે બાય ડે અપલોડ કરતો જઈશ, અને પીડીએફ ફાઇલ પણ દરેક પાર્ટના બીજા વિડીયોમાં હું ચોક્કસથી અપલોડ કરીશ. તો પીડીએફ ફાઇલ માટેની રિક્વેસ્ટ ના મોકલવી, એના ડિસ્ક્રિપ્શન વાંચતા રહેવા, એમાં જ તમને એની પીડીએફ ફાઇલ જોવા.